राजा डजन भी મણિનગર ખાતે સ્વામિનારાયણ મંદિર ખાતે વિતરણનો કાર્યક્રમ, છોડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. શું કહેશો? આજે સ્વામિનારાયણ મંદિર કાંકરિયા રામબાગ પગલા કાલુપુર મંદિર સ્વામિનારાયણ એનો તાબાનું આ મંદિર છે અને પરમ પૂજ્યપાદ ધર્મોદય આચાર્ય મહારાજશ્રી 1008 કૌશલ્યન પ્રસાદજી મહારાજશ્રીને રૂડા આશીર્વાદથી અને કર્ણાવતી નગર અમદાવાદના માનનીય મેયરશ્રીના વરદ હસ્તે તુલસી વૃક્ષનો અર્પણ વિધિ એ દરેક ભક્તો હનુમાન દાદાના આજે શનિવારના દિવસે એ બાળસ્વરૂપ કષ્ટભંજનદેવ 186 વર્ષથી ભક્તોને દર્શન આપી રહ્યા છે અને એમના જ સાનિધ્યમાં અને રાધા કૃષ્ણદેવ હરિકૃષ્ણ મહારાજને સન્મુખ માનનીય મેયરશ્રીએ દરેક ભાઈઓને દર્શનાર્થીઓને તુલસીના વૃક્ષોનું અર્પણ કર્યું. તુલસી એ પવિત્ર છે. તુલસીથી આ રોગનું નાબૂદી કરવાનું જો મૂળ હોય તો તુલસી છે. દરેકના ઘરમાં તુલસી હોય એ પવિત્રતા છે, નારાયણનો વાસ છે. તુલસી છે, જ્યાં તુલસી ત્યાં નારાયણ એવું શાસ્ત્રમાં કહ્યું છે કે નારાયણ તુલસી વગર ન રહી શકે, તુલસી નારાયણ વગર ન રહી શકે. એ પવિત્ર શાલિગ્રામ ભગવાન એને રોજ તુલસી ચડાવવા ત્યારે પછી જે ભક્તોના ભોગનો સ્વીકાર કરે છે તો એવા ભગવાનને એ તુલસી માતાને આજે અર્પણ વિધિ થઈ અને પવિત્ર શ્રાવણ માસ છે. પવિત્ર શ્રાવણ માસની અંદર ઝૂલા ઝુલાય છે. આજથી 5000 વર્ષ પહેલાં ભગવાન લીલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાને આ ઝૂલાની એક નવી લીલા કરેલી અને એ લીલાને અનુસંધાનમાં દરેક મંદિરોમાં સનાતન હિન્દુ ધર્મ મંદિરોમાં એ ઝૂલા ભગવાનને ઝૂલાવવામાં આવે છે. વિવિધ પ્રકારના ઝૂલા હોય છે. જે ભક્તોના ભાવ હોય, કોઈ ફૂલના ઝૂલા હોય, કોઈ શાકભાજીના ઝૂલા હોય, કોઈ બિસ્કીટના હોય, કોઈ ચોકલેટના હોય, કોઈ મીઠાઈ, અલગ અલગ પ્રકારની મીઠાઈ, પછી કાજુ કતરી હોય, મૈસુબ ઘારી હોય, સાટા હોય, બુંદી હોય, મગસ હોય, એ મોતિયા હોય, આ પ્રકારની મીઠાઈને પણ હિંડોળા કરીને ભક્તો એવી રીતે ભાવ અર્પણ કરે કે ભગવાન ઝૂલતા જાય અને એ પ્રસાદ આરોગતા જાય અને એનો પ્રસાદ દરેક ભક્તોને મળતો રહે. અને એ જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ વખતે જે નંદ સંતો કવૈયા સંતો થયા એને અલગ અલગ પ્રકારના જે કીર્તનો બનાવેલા એ કીર્તનો પણ એ ઓછો મંડળ એક કાંકરિયા સ્વામિનારાયણ મંદિર તરફથી ચાલે છે અને એ ઓછો મંડળના જે ભક્તો એ મૃદંગ અને મંજીરાના તાલ સાથે એ ભગવાનના હિંડોળાના પદો એ કીર્તનો ગાય છે અને એનાથી દરેક ભક્તો એ સાંભળીને મંત્રમુગ્ધ અને મનને શાંતિ પમાડે એવું જો કોઈ સંગીત મળતું હોય તો એ મૃદંગ છે. અને ભગવાનના કીર્તનો અંદર જે ભાવ છે એ ભાવ સંતોએ પ્રગટ કરેલો અને એ કીર્તન જે સાંભળે એના મનને શાંતિ થાય છે. તો 5 થી 7 કાંકરિયા સ્વામિનારાયણ મંદિરમાં વિવિધ પ્રકારના હિંડોળાના દર્શન થાય છે અને આ ઓછો થાય છે અને એ જ પ્રત્યે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરે એ પ્રમાણે શ્રીમદ ભાગવતની કથા દરેક અમારા ભક્તોએ વર્ષમાં એકવાર સાંભળવી અને એ કથા પણ મંદિરના કોઠારી સદગુરુ સાત્ય સ્વામી
બ્રહ્મચારી પવિત્રાનંદજી સ્વામીના સ્વમુખે ભાગવતની કથા સવારમાં 7:15 થી 8, સાંજે 4:30 થી 7 સુધી એ કથાનું અવિરત ચાલુ રહે છે. 1 મહિના સુધી એ કથા, એમના અમૃતવાણીનો લાભ દરેક ભક્તોએ લેવો અને દરેક ભક્તોએ આ ભાગવતની કથા શ્રવણ કરવું. વિશેષમાં આ પવિત્ર બ્રાહ્મણો દ્વારા ભૂદેવ, એ ભૂદેવો સવારના પર્વમાં મહાદેવજીના અહીંયા સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરેલી છે, એ મહાદેવજીનું પૂજન થાય છે. ત્યાં બ્રાહ્મણો બિલીપત્ર ચડાવે છે રોજ, અને મહાદેવજીનો દર સોમવારે મહાઆરતી થાય છે, અને એ મહાઆરતી ઉતરે છે. એમાં પણ અલૌકિક દર્શન એ નો લાવો હોય છે, તો દરેક ભક્તો એ દર્શનનો લાવો લેવા માટે અચૂક પધારે. અહીંયા ભગવાન સ્વામિનારાયણે બ્રાહ્મણોને બ્રહ્મચોરાશી કરાવેલી, એટલે ભક્તો અનેક પ્રમાણે બ્રાહ્મણોને પણ ભોજન અહીંયા અવનવર કરાવવામાં આવે છે. તો જે જે ભક્તને ઈચ્છા હોય એ બ્રહ્મચોરાશી કરાવે છે. તો કાંકરિયા મંદિર દ્વારા અને આચાર્ય મહારાજશ્રી કૌશલ પ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી આ પવિત્ર શ્રવણ માસમાં કાર્યક્રમો અમારે યોજાય છે. અને નજીકમાં જ જેતલપુર ધામ છે, એના 2 શતાબ્દી મહોત્સવ એટલે 200 વર્ષ પૂરા થાય છે, અને એ 200 વર્ષનું બહુ ધામધૂમથી ઉત્સવ મનાવવામાં આવશે. જે આગામી એ ઉત્સવ અને એ ઉત્સવના વિવિધ પ્રકારના કાર્યક્રમ, એમાં મંત્રલેખનની શરૂઆત થઈ ચૂકી છે. એમાં દરેક ભક્તો પોતાના શ્રદ્ધા પ્રમાણે નોટબુક લઈ જઈ અને મંત્રલેખન સ્વામિનારાયણ સ્વામિનારાયણના મંત્રલેખનનો એક શરૂઆતનો આરંભ થઈ ચૂક્યો છે. તો દરેક ભક્તો એ પણ નોટ કાંકરિયા મંદિરથી એ લઈ જઈ શકે છે, અને એ 2 શતાબ્દી મહોત્સવને યાદગાર થાય એટલા માટે એક ઘરે ઘરે કીર્તન ભક્તિનો એક આયોજન કરવામાં આવ્યું છે. હર ઘર કીર્તન, એ હર ઘર કીર્તનનો એક ઉત્સવ છે કે ભગવાને જે જે ઉત્સવો કર્યા એના કીર્તનો, અને એ કીર્તનો દરેક ભગવાનના ભક્તો એ શ્રવણ કરે અને એ ગાય, એનાથી ભગવાન બહુ રાજી થાય છે. જય શ્રી સ્વામિનારાયણ. બંગાળમાં જે હાસ્ય થયો છે એના વિશે શું કહેશો? પશ્ચિમ બંગાળમાં જે સત્તા પરિવર્તન, પણ એની સાથે જે હિન્દુઓ ઉપર ક્રૂર જે હુમલા થાય છે, એનાથી દુઃખ થાય છે, આહત થાય છે. અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, જે એ લોહ પુરુષ પણ કહી શકીએ, અને એમને આપણે વિનંતી કરીએ કે આપણા હિન્દુ ભાઈઓનું રક્ષણ થાય એવી રીતેનું વ્યવસ્થા કરે. અને હિન્દુ આજે એક હિન્દુસ્તાનની અંદર જ રહી શકે છે, કદાચ હિન્દુસ્તાનની બહાર કોઈ બીજો કોઈ આશરો છે નહીં. તો એવા હિન્દુ ભાઈઓને એક એવી રીતે પોતાને શરણક ને પણ એક એને હોંફો મળે એવી મદદ થાય અને એનું રક્ષણ થાય એવું ત્યાંની ગવર્મેન્ટને પાસે માગણી કરે. અને હિન્દુ સલામત તો એ જગ સમાજ સલામત છે. હિન્દુ સલામત હશે તો હિન્દુસ્તાન સલામત રહેશે. હિન્દુ જો સલામત હશે તો ધર્મ પણ સલામત રહેશે, અને ધર્મ સલામત હશે તો આખું જગત, જે વસુંધરા કુટુંબની ભાવના છે, એ જગત પણ સલામત રહેશે. અત્યારે જગતમાં યુદ્ધો ફાટી નીકળ્યા છે, એકાબીજીને જે યુદ્ધો પરમાણુ સુધીને પહોંચી ગયેલા છે. પણ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આવા યુદ્ધો બંધ થાય, અને સર્વજીવ હિતાવહ એ ભગવાન સ્વામિનારાયણનો સંદેશો છે, ગીતાનો સંદેશો છે, કે સર્વજીવનું હિત થાય એવું કાર્ય આ જગતમાં આપણા માનનીય વડાપ્રધાન મોદીશ્રી સાહેબના હસ્તે થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. જય સ્વામિનારાયણ.